નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4માં હવે આપણે એક્ટિવિટી 13 અને છેલ્લો યુનિટ કેવો હોય તો કહી શકીએ. તેમાં યુનિટનું નામ છે, વાર્તા છે નાનકડી, જમ્બો મીટ્સ મોન્ટી. જમ્બો છે એ મીટ્સ એટલે મળવું, જમ્બો મોન્ટીને મળે છે. તો ગયા પીરિયડમાં મેં તમને આ સ્પેલિંગ પાકા કરવા આપ્યા હતા, તમે જોઈ શકો છો. જો તમને આ સ્પેલિંગ આવડી જાય તો તમને પાઠનું ભાષાંતર સાવ સહેલું પડે, અને કદાચ ચલો ભાષાંતર તમને નથી આવડતું તો તમે આ સ્પેલિંગ મેં બુકમાં બે વાર લખવા દીધા હતા. તો જ્યારે દીદી ઇંગ્લિશના ભાષાંતરનો વિડીયો બનાવીને તમને હું કહું છું ત્યારે તમે આ સ્પેલિંગ જે લખેલા છે તે સામે રાખી શકો, એટલે તમને કદાચ એનું ગુજરાતી શીખવામાં સરળ પડે. હવે જો હું એ છે આ પાઠનો યુનિટ હું ચાલુ કરું છું તો તમે આ લખેલા સ્પેલિંગ સામે રાખી શકો છો. હવે જોઈએ, પાઠ છે જમ્બો મીટ્સ મોન્ટી. હવે આમાં શું શું કરવાનું છે એ હું તમને કહેતી જઈશ. પહેલાં તો જોઈએ, ત્રણ હાથી છે, સર્કસ છે, ચિત્ર જોઈ શકો છો તમે. એમાં ઘણા બધા લોકો બેઠા છે અને હાથીના હાથમાં શું છે, એક હાથી ડ્રમ વગાડે છે અને બીજો હાથી છે તે શરણાઈ વગાડે છે અને ત્રીજો હાથી નાચે છે. તમે ચિત્ર આગળથી જોઈ શકો છો. હવે હું ભાષાંતર ચાલુ કરું છું તો તમારે ભાષાંતર મોબાઈલમાંથી ને શીખી શકો, અને ઘરે તમારે જે સ્પેલિંગ લખ્યા છે તે બુકમાં રાખી અને પાઠ્યપુસ્તકમાંથી પણ તમે શીખી શકો. હવે પહેલાં આપણે ભાષાંતર જોઈએ. બમ બમ બમરા બમ, એનું ગુજરાતી એમ જ થાય, બમ બમ બમરા બમ. જન જન જનરા જન, સાવ સહેલું છે. એ શું કહે છે, જન જન જનરા જન, એનું પણ ગુજરાતી ઝુંઝુન ઝુંઝુન, આપણે કહીએ ને આ જન 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 બમ 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 બમ, હા એના જેવું. પછી બમરા બમરા બમ, ઝુનરા ઝુનરા ઝુન, આ શું કહેવા માગે છે, બમ 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 બમરા બમ, બમ 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 બમરા બમ. આપણા ગીત આવતું ખબર હે, ઝુનરા ઝુન ઝુનરા ઝુન 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 ઝુનરા ઝુન ઝુનરા ઝુન. હવે આ ગીતની ધૂન દીદીએ સરસ મજાની શીખડાવી, તો આ ધૂન ક્યાં આવે તમને ખબર છે, જો તમે સર્કસમાં ગયા હોય તો આ ધૂન સંભળાય છે. ગમે તે સર્કસ ચાલુ કરતા પહેલા આ ધૂન આવે છે કે બમ 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 બમરા બમ, બમરા બમ બમરા બમ, ઝુન 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 ઝુનરા ઝુન. આ ધૂન વગાડે છે, મીન્સ ડ્રમ સાથે પણ વગાડે અને બોલીને પણ વગાડે, એટલા માટે આ પાઠ શરૂઆત કરતા પહેલાં આ ધૂન મૂકી છે. હવે જોઈએ, આઈ હેવ કમ અ લોંગ વે, હું લાંબેથી આવ્યો છું, ક્યાં આગેથી આવ્યો છું એમ કહીને આપણે, હું લાંબેથી આવ્યો છું. વી હેવ કમ અ લોંગ વે, મારા નાના નાના ડ્રમ સાથે, શું કીધું, હું આગેથી આવ્યો છું મારા નાના ડ્રમ સાથે. વિથ માય લિટલ ડ્રમ, હું મારા નાના ડ્રમ સાથે, જસ્ટ ટુ હેવ સમ ફન, અને શું કીધું, હું આગેથી આવ્યો છું, લાંબેથી આવ્યો છું ને થોડીક મજા કરવા માટે. સાવ સહેલો ફકરો છે, પહેલાં તો ગીત ગાયું કે ઝુન 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 ઝુનરા ઝુન બમરા બમ, આ એ ગીત ગાયું. પછી શું કહેવા માગે છે કે હું દૂરથી આવ્યો છું, હું મારા નાના નાના ડ્રમ સાથે અને ખૂબ મજા કરવા આવ્યો છું. હું લાંબેથી આવ્યો છું, દૂરથી આવ્યો છું, હું મારા ડ્રમ સાથે મજા કરવા આવ્યો છું. હવે અહીંયા જો આપણે જોઈ શકો છો, અહીંયા પોઈચા, લુક એટ ધ સર્કસ એલિફન્ટ, શું સર્કસમાં હાથીઓને જુઓ, સર્કસમાં હાથી છે, જો અહીં તમે જોઈ શકો છો ત્રણ હાથી આપેલા છે, ધે આર મંબો જમ્બો એન્ડ રમ્બો. હવે જોવા રહ્યા, ત્રણ હાથી છે, શું નામ છે, પહેલા હાથીનું નામ, આનું નામ મંબો, બીજા હાથીનું નામ જમ્બો, ત્રીજા હાથીનું નામ રમ્બો. ત્રણ હાથી છે, વચ્ચે શું કીધું છે,
જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ધ મિડલ, આ વચ્ચે ઊભો છે, જમ્બો ઈ વચ્ચે ઊભો છે, જમ્બો વચ્ચે ઊભો છે. હી હેઝ અ ડ્રમ, તેની પાસે શું છે? ડ્રમ. તમે આ જોઈ શકો છો, ડ્રમ. હી ઇઝ વેરી નોટી, અને જમ્બો છે એ ખૂબ ચારાળો છે. નોટી મીન્સ ચારાળો, આપણે એમ કહીએ ને તોફાની. આ જમ્બો તોફાની છે. સમજાઈ ગયું? આ પાનાનું ભાષાંતર સરસ મજાનું થઈ ગયું કે બમ 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 બમરા બમ, ઝુન 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 ઝુનરા ઝુન. એ કીધું, પછી શું કીધું કે હું લાંબેથી આવ્યો છું, મીન્સ હું તો દૂરથી આવ્યો છું મારા નાનકડા ઢોલ સાથે અને ખૂબ મજા કરવા માટે. પછી કીધું કે જુઓ, ત્રણ હાથીઓ છે, એકનું નામ મંબો, એકનું નામ જમ્બો, એકનું નામ રંબો, અને વચ્ચે ઊભો છે તે હાથીનું નામ શું છે? જમ્બો. અને તેની પાસે ડ્રમ છે, અને જમ્બો છે એ ખૂબ તોફાની હાથી છે. સમજાઈ ગયું? તો તમારે હવે શું કરવાનું છે? આ છે ને, આમાં નીચે લીટી જુઓ, તમે જોઈ શકો છો, મેં દીધી છે અહીં જુઓ. આ પાના ઉપર આવતા એ, ઓ અને યુ ફરતે રાઉન્ડ કરો. હવે આ વાર્તામાં આવતા પહેલાંથી અહીં જોતું જવાનું. પહેલાં શું કીધું છે? એ. શું કીધું છે? એ. તો આપણે પહેલાં એ લેશું. આમાં જેટલા એ આવતા હોય ને, આમાં જોતા જાઓ લીટીમાં પહેલેથી. હા, અહીંયા એ આવ્યો જો, પછી અહીંયા જોતા જાઓ, અહીંયા એ આવ્યો. એવી રીતે આખા પેજમાં જેટલા ઓ આવે ને, ત્યાં તમારે પેન્સિલથી રાઉન્ડ કરવાના છે. પહેલાં ઓ જોવાનું, પછી જોવાના યુ. શું જોવાનું? યુ. અને પછી જોવાનું ઓ. એવી રીતે શું શું આપ્યું છે પાના નંબર જો, એ, ઓ અને યુ આપ્યું છે. દેખાય છે તમને? ત્રણ વસ્તુ આપ્યું છે, એ, ઓ અને યુ. તો આ પેજમાં એ, ઓ અને યુ આવતું હોય તેના ફરતે તમારે પેન્સિલથી રાઉન્ડ કરવાના છે. સમજાઈ ગયું? એ તમારું હોમવર્ક. અને આ ઇંગ્લિશનો ફકરા, આ છે બે ફકરા, એ સારા અક્ષરે લખવાના. નમસ્કાર.